म्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘણ્યા મહારાજની જય શું આવ્યું તું કઈ કંગોત્રી લખી હતી બરાબર બરાબર હવે કાલ પૂરી થશે આપણે પરચા કઈક વાંચીએ મહારાજ ના નિસ્કુળ સ્વામી લખેલા પરચા વિભાગમાં એકસો ને એકતાલીસ પ્રકરણ છે થોડું વાંચીએ એકસો ને ચાલીસમું થોડું વાંચીશું सामर्थी श्री महाराजनी वी साभो सहुजन सुन्दर परचा साबर्याजे पूर्या श्री भगवन देश पूरे देशमानार्दिपुरे नाम। ભક્ત એક મહારાજનો બીજું વિમુખ સગડું ગામ વિમુખ મુખથી એમ વધે આ ભક્તિ બીજા ભેદની આવશે વિમાન તેડવા તમે માન જોવાની વેદની પરધન પરત્રિયા પરહરી પરહરિયા બીજા નામ સ્વામી નારાયણ નામને સમરે છે આઠુંજામ જામ તીતારામ નારદીપુર ગામ છે ત્યાંના તીતારામ કરીને હરિભગત છે બહુ નાની ઉંમરની અંદર આને સત્સંગ કરે છે આખું ગામ વિમુખ છે ભગવાનમાં માનતું નથી અને એમાં ભગવાન સ્વામિનારાયણનો તો સંપૂર્ણ વિરોધ છે એવા છે બધા બધાય લોકો એવું કહે છે કે ઓહો આની ભક્તિ તો જુઓ હવે ભક્તિ તો બધાય કરે છે પણ કાંઈ આવી થોડી હોય આખો દી હવાર હાંજ ઉઠ્યો ત્યાંથી મંદિર ઉઠ્યો ત્યાંથી બસ ભજન હવાર ઉઠે ત્યારે પૂજા સાંજે ક્યાં ગયો મંદિર હવાર ક્યાં હતો મંદિર આવી કંઈ થોડી ભક્તિ હોય ઘણા કે તમે ભક્તિ કરો અમારી ના નથી પણ કંઈ જાજી નહીં માપે કરવાની હોય એવું કે ઝાઝીની માપે એક છોકરો હતો તે છોકરો કોઈ દિવસ ભગવાનની માળા કરે નહીં સંતો પાયા મા બાપે કીધું કે ભાઈ આને થોડું સમજાવો સંતોએ સમજાવ્યો માળા કરતો થયો પૂજા કરતો થયો સાધુ પાસે આવતો થયો પછી સાધુને છોડે જ નહીં એવો થયો એટલે એના મા બાપે પછી એને સમજાવવાનું ચાલુ કર્યું કે આપણે ભક્તિ કરવાની હોય પહેલાં એ જ મા બાપ એવું કહેતા કે આ છોકરાને ભજન કરે એવું શીખવાડો અને બહુ જાજુ કરતો થયો અને લાગ્યું કે હવે આ સાધુ થઈ જશે તો એ જ મા બાપે છોકરાને એવું શીખવાડે છે કરવું જોઈએ પણ લિમિટમાં પેલા કે ને પીવો જોઈએ પણ લિમિટમાં એમ એમ ભક્તિ કરવી જોઈએ પણ લિમિટની અંદર એટલે આ તીતારામ પ્રત્યે નારદીપુરના બધા જ લોકો એમ કહે છે કે આની ભક્તિ તો કંઈ બીજા ભેદની છે આટલી બધી થોડી હોય કંઈ અને બીજું તીતારામ એવું કહે છે તમારે જે કહેવું હોય કહો પણ મારે આ સ્વામિનારાયણ છોડવાના નથી કારણ કે મને અંતકાળે ભગવાન સ્વામિનારાયણ લેવા આવવાના છે એટલે બધા લોકો પાછા એની ઠેકડી કરે છે ભાઈ આજ સુધી તમે સાંભળ્યું છે કોઈને ભગવાન લેવા આવ્યા હોય કારણ કે શ્રીજી મહારાજ આ રીત નવી જ લઈને આવ્યા છે નહોતી દીઠી નોતી સાંભળી એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગટી જે કોઈ દિવસ સાંભળી જ નહોતી જે આ પૃથ્વી ઉપર આજથી પૂર્વે ક્યારેય થયું નથી શ્રીજી મહારાજ આવ્યા પછી જ આ ઘટનાઓ ઘટી કે મહારાજ આવ્યા હોય કોઈ એવું કહેતો હોય અંતકાળે કે આ મહારાજ આવ્યા અને હું જાઉં છું એ ઘટનાઓ શ્રીજી મહારાજ આ પૃથ્વી પર બસો અઢીસો વર્ષ પહેલાં જ્યારથી મહારાજે આ કામ શરૂ કર્યું આ બ્રહ્માંડમાં ત્યારથી જ આ પૃથ્વી પર લોકોને એવી ખબર પડે છે કે અંતકાળે ભગવાન આવે છે નહીં તો કોઈને અનુભૂતિ જ નહોતી કોઈ આવતુંય નહોતું જે જે એવા સારા ભક્તો પરોક્ષના હશે એના માટે એ એ અવતારોના મુક્તો વિમાન લઈને આવતા લઈ જતા એની મુક્તિ થાતી નહોતી થાતી એમ નહીં પણ આત્યંતિક કલ્યાણ શ્રીજી મહારાજે સ્વયં આપવા પધાર્યા એ મહારાજે નવી રીત કરી એટલે તીતારામ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ મને અંધકાળે લેવા આવવાના છે એટલે બધાએ કહેજો ભાઈ સાંભળો તમે કોઈ વેદમાં સાંભળ્યું છે આવું તમે ઉપનિષદોની આટલી કથા સાંભળી ક્યાંય પણ આવી રીતે વિમાન લઈને ભગવાન આવે આવું સાંભળ્યું છે હવે આ મોટો ભગત થયો એને લેવા એના ભગવાન સ્વામિનારાયણ આવવાના જ બધા ગભગોળા છે કે આવી બધા એની ઠેકડી કરે છે પણ તોય પર ભગવાનનું ભજન કરે છે શ્રીજી મહારાજ કે વિમુખ જીવના શબ્દોથી જે ભગવાન ભજવામાં પાછો ના પડે એની ઉપર મહારાજ કે અમે બહુ રાજી થઈએ બહુ રાજી થઈએ જેને સુરવીરતાનું અંગ હોય ભગવાન ભજવામાં એની ઉપર ભગવાન બહુ રાજી થયા પૂર્વે ભગવાનના ભક્તો એવા થયા કે જેને પેલો વીરો ભગત હતો ને એને કોઈએ કીધું કે તારા સ્વામી નારાયણ અત્યારે ગઢપુરમાંથી ત્રણ સ્ત્રીને લઈને ભાગી ગયા છે તે વીરો ભગત કે ત્રણ જ લઈ ગયા હોલ હજાર એકસો આઠ લઈ જવા દો કે ત્યાં સુધી કૃષ્ણ જેવા અને એનાથી વધારે લઈ જશે તો એનાથી મોટા અને બીજું સાંભળી લે પછી મહારાજે છે ને એક પ્રકરણ ફેરવી વચ્ચે જ્યારે આ દુષ્કાળ બહુ પડ્યો ને ત્યારે શ્રીજી મહારાજે શિવજીને રાજી કરવા માટે રુદ્રાક્ષના મનકા પહેરાવ્યા હતા ગળામાં તો કીધું કે આ રુદ્રાક્ષના મનકા સ્વામિનારાયણ પહેરાવે છે તો સ્વામિનારાયણ તો શિવથી મોટા નહીં કે શિવના ભગત કહેવાય અને આ તમે સ્વામિનારાયણને સર્વોપરી સર્વોપરી કહો છો ઓલો ભગત કે સ્વામિનારાયણે કદાચ રુદ્રાક્ષનો પારો કીધો પણ સ્વામિનારાયણ કદાચ મને ખાસડું પહેરવાનું કે ને ગળામાં કે અહીંયા આગળ જોડા બાંધી દો તો જોડાઈ બાંધાય અને તોય સ્વામિનારાયણ સર્વોપરી કે એ કે થાય આવી ખુમારીવાળા ભક્તો હતા એની ઉપર ભગવાન બહુ રાજી થતા એટલે જ્યારે પણ આ વાતમાંથી એ સમજવાનું છે કે આપણે ભગવાનને ભગવાનના મોટા પુરુષને વળગેલા હોય સત્સંગમાં આપણે ધર્મનિયમ પાળતા હોય એમાં કોઈ આપણને મેના મારે તેનાથી ક્યારેય પણ પાછું પડવું નહીં ગનાની પ્રકૃતિ એટલી બધી ઢીલી હોય એટલી બધી ઢીલી હોય કે બીજા શું કહેશે એની ચિંતામાં જ અડધો ખાલી થઈ જાય હવે જગત શું કહેશે ભગવાન ભજવાને એમાં જગત તો જે બોલવું હોય બોલે એના મોઢે ક્યાં તાળું મારવાનું છે પણ આપણે ભગવાન ભજવામાં પાછા ના પડાય હવે તમારા બધાને કંઈ વાંધો ના આવે પણ હજુ નવા નવા જે ઊભા થતા હોય ને એને બહુ થાય હવે તિલક લો કરતો ન હોય ને તિલક્ષાણ કરતો થાય એટલે સીધો જ પ્રશ્ન ઓહો હો ઓહો હમણાં તો બહુ કંઈ ભક્તિવાળો થઈ ગયો છે બહુ ભગત થઈ ગયો છે ક્યાં બધે ક્યાં જાય છે હમણાં દેખાતો જ નથી હા જે ઓટલે તો ક્યારેય બેહવા આવતો જ નથી હું કંઈ કંઈક ભરમી ગયો છે હું થઈ ગયું છે ભાઈ કાંઈ નથી થયું કંઈ થોડો દારૂ પીવા ગયો છે પણ જગતને ટેવ એવી છે જગતની ટેવ એવી છે મેં બહુ આ માર્કિંગ કર્યું મેં જીવનમાં અનુભવ્યું છે નથી અનુભવ્યું એમ નહીં કે તમે જો ભગવાનના માર્ગે આગળ ચાલો એટલે જેને એ નથી ગમતું એવા જગતના લોકો તમને મેના મારવાના જ તમે નીકળો એટલે ત્યાંથી જ તમને કહે ઓહો હો બહુ મોટો ભગત થઈ ગયો છે હમણાં તો આ ખાતો નથી આવું પીતો નથી આવું જોતો નથી આવું સાંભળતો નથી બહુ આમ થઈ ગયો થઈ ગયા છે ભાઈ બગડી થોડા ગયા છે એટલે કહેવાનો અર્થ ભગવાનના ભગત થવામાં ઉપાધિ બહુ છે એવું આ મોન્ટું મગ જો ને બધું પાડે ને બધું કરે તો કોકને તો એવું જ લાગે સૌથી પહેલાં કે આ વળી આ ક્યાંથી આવું લે આવ્યો ગાડીની અંદર એને પહેલાં જ બહુ પ્રોબ્લેમ થતો ગાડીની અંદર અમારી ભેગારી આવે એટલે એઠું ચોખ્ખું આવું બધું મગજમાં ફિટ થઈ ગયું હોય કે આ એઠું કહેવાય ને ચોખ્ખું કહેવાય હવે તમારે આમ પાણી પીધું હોય બરાબર પાણી પીને મોઢે અડેલો બોટલ હોય તો એ બાજુમાં જ પડ્યો હોય હવે એ જગ્યા બધી એઠી કહેવાય ને બોટલે એઠો કહેવાય ને હાથે એઠો કહેવાય હવે એને અમે જાણીએ કે અમારે ભેગા કોકરી મુખ્યવો બેઠો હોય તે જોયા કરે કે આ સંતો કેમ આમ આમ કરે છે ક્રિયા આમ કપડું આમ કેમ ક્યાંય અડવા નથી દેતા એટલે પછી પૂછે તો આપણે સમજાવીએ કે ભાઈ એઠું કહેવાય આ ચોખ્ખું કહેવાય આવું કોકને લાગી જાય એવા પચ્ચા બેઠા હોય ને મારે બાજુમાં એમાં એકને જ સમજાય આ વાત ઓગણપચાસને તો એમ જ થાય કે તો સંતોને પાડવાનું છે આપણે ક્યાં હવે સાધુ નહીં એઠા ચોખ્ખાની બધી ક્રિયા તો ગ્રહસ્થ માટે છે ગ્રહસ્થને પાડવાની છે એ ધર્મ નિયમ અમારા અને ગ્રહસના ધર્મમાં ફક્ત સ્ત્રી ધનનો ત્યાગ અને અમારા પંચવર્તમાન અમારી રીતે છે ગ્રહસના પંચવર્તમાન ગ્રહસની રીતે જ બાકીની જે એઠી ચોખ્ખી બેસવું ઊઠવું આ બધી ક્રિયા સમાન છે એ તો સત્સંગી માત્રને પાડવાની છે અમારે પાડવાની છે અને તમારે પાડવાની છે પણ એવું સૌ ક્રિયા છે તો કંઈ બાથરૂમમાં અમે જેમ નહીએ એને કરતાં તમારે જુદી રીતે નાહવાનું એવું નથી બાથરૂમની ક્રિયા અમારી જેવી છે એવી જ તમારી છે શાસ્ત્રમાં પણ આજનો યુગ બદલાઈ ગયો એટલે પછી અમે એની ઉપર બહુ ફોકસિંગ ના કરીએ જાજુ ના કહીએ કોઈને શીખવું હોય તો એને વળી શીખવાડી દઈએ બેહાડીને કે આવું થાય પણ બહુ એનો જાહેર પ્રચાર ના કરીએ નહીં તો કોક કહેશે કે સ્વામી હજુ કયા યુગની વાત કરે છે આવી હજુ એ જ યુગ હાલે છે યુગ એ નથી ચાલતો બાથરૂમમાં જ નાહવાનું છે સાવરથી જ નાહવાનું છે આમ નળ ચાલુ કરીને જ નાહવાનું છે ડોલથી કંઈ કૂવામાંથી કાઢીને નથી નાહવાનું પણ જેમ ક્રિયા થતી હોય એમ જ થાય જો ભગવાન કારણ કે મારા જે કહ્યું દેવ જેવો પવિત્ર થાય દેવ એની સેવાનો અંગીકાર કરે છે ત્યાં સુધી નથી કરતા એટલે પવિત્રતા અપવિત્રતા બધી જરૂરી પણ ભગવાનનો ભક્ત જ્યારે આવું બધું કરતો થાય ત્યારે હું શું કહું છું કે આવું કરતો થાય આવે એને ખબર પડી કે પાણી પીધેલું હોય અને બોટલ અડધો મૂકે તો એઠું કહેવાય એટલે હવે એ જો એઠું હમત તો થયો એટલે બાજુવાળ શું કે હવે તુંય ક્યાં હવે સાધુ આવું જ બસ બગાડી નાખે સાધુ પાયે જ આવે એટલે બગાડી નાખે બગાડ્યો કે સુધાર્યો એ બગડ્યો કે સુધર્યો સુધર્યો પણ જગતની દ્રષ્ટિએ એની હારે મળતો ઓછો થયો ને એટલે કેવો કહેવાય બગડી ગયો કહેવાય એની હારે મળતો ઓછો થયો એટલે પણ ભગવાનના ભક્તે ક્યારેય પણ પાંચ ધર્મ નિયમ પાળતા હોય ભક્તિ કરતા હોય પૂજા કરતા હોય અને કોઈ આપણને મહેનતોના મારે પાછું ના પડવું જોઈએ આગળ વધવું જોઈએ એ તો ગેટા બકરા છે આપણે ભરવાડ છીએ ગેટા બકરા જેવું આપણે ના થવાય નારદીપુરના તીતારામ બહુ જ બળિયા ભગત છે ભગવાન એની ઉપર બહુ રાજી છે પેલા બધા કેવું બોલે છે જો બોલે મુખ મીઠું બોલે મીઠું પણ ટોનમાં મીઠું બોલે પણ ખડતા ભર્યું બોલે ખડતા એટલે આપણે નથી કહેતા કે કટાક્ષમાં કીધું એમ કટાક્ષમાં કે બોલે ખડતાએ મુખ મીઠું આવું ભજન તો ક્યાંય ન દીઠું આ તો ભક્ત છે 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 મોટો 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 જ બહુ બહુ એની ભગત ભગત ખબર રાખજો હા બહુ મોટો ભગત અને જોવો તો ખરા ભજન કેવું કરે આપણાથી થાય ભાઈ આપણાથી ના થાય એ તો એનાથી જ થાય બોલે છે મીઠું કરે છે વખાણ પણ ટોનમાં કટાક્ષમાં અને જગત ને આવવા જોઈએ નવરા બેઠા આવું જ આવડે બોલે મીઠું પણ કટાક્ષમાં બોલે ભજન કટાક્ષ ક્યાંયન ડીઠું એને આવશે લેવા વિમાન પધારસે પોતે ભગવાન માટે સાવધાન સહો રહેજો જેને મળે તે બીજા ને કેજો ભાઈ આને લેવાત ભગવાન આવવાના છે રાત ને દી બોલે છે જો ભાઈ હા મામા તમને ખબર પડે તો કહેજો હા મને ભગવાન દેખાય તો કહેજો આ મર્દ માં મરવાનો હોય ત્યારે હવે પાંચ જણ ને કહે પાછા ઓલો સાંભળે ને એમ કે આ ભજન કરવાનું છોડી દે એની વચ્ચે કે આ આવા પરચા સ્વામીએ કેમ લખ્યા હશે આ પરચા એટલે લખ્યા કે પરચા સાંભળવા કરતાય આ ભક્તોએ જે મેનાટોના સહન કરીને ભગવાન ભજ્યા એમ સ્વામી કે આજના યુગમાં તમને મેનાટોના મારવાવાળા હોય કેટલા નવરોજ કોણ છે મેનાટોનું મારવા નવરો પડે શનિ રવિ ત્યારે વળી થોડી વાત ક્યાંક ભેગો થઈ ગયો પાર્ટીમાં કે ક્યાંક કોક જગ્યાએ ભેગો થઈ ગયો ત્યાં કરે હમણાં જ આ ધીમંતભાઈ આપણે આવ્યા હતા તો બે દી પહેલાં મારા અરે બેઠા મને કે સ્વામી આવે જ્યાં જઈએ ને ત્યાં પ્રોબ્લેમ જ્યાં જઈએ ત્યાં પ્રોબ્લેમ આપણે કે જઈને બેઠા હોય પાર્ટીમાં આવે જવું તો પડે વ્યવહારે તો જઈને બેઠા હોય હવે આપણે મોઢું ફેરવીને એક બાજુ પર બેઠા હોય તો આપણા મોઢે અડવા આવે કે પાંચ જણા અને આપણને આવીને વાત કાઢે કે હમણાં તો તીલું છે ને ચાંદલો કરો છો ને હવે તો અમારી ભેગા ખાતા નથી ને એટલે અમે કહે ભાઈ તમારે ઘેર તમને અમે તમને તમે અમને બોલાવજો અમે ઘેર ખાશું અહીં બધું ડુંગળી લસણવાળું હોય એટલે અમે ના ખાઈએ પણ પહેલાં તો બધું ખાઈ લેતા હતા ને પણ પહેલાં ખાતા હતા હવે સાધુએ કીધું નથી ખાવું તે બસ હવે સુધરી ગયા હવે ભગત થઈ ગયા હવે તમે હવે તમે ક્યાં ભગવાનના ધામમાં જતા રહેવાના આવા બધા મેણા ટોણા મારે પણ કે સ્વામી હું તો એવું જ કહું એમને કે તમે મારા મોઢાથી બોલાવશો નહીં હું મોગો બેઠો ત્યાં સુધી મને બેહવા દો નહીં તો મારી કલાક કથા ચાલશે તમને હા તમે નહીં સાંભળીએ કહો સુરવીર જોઈએ નહીં તો હમણાં આવા પાંચ પચી આવે જાજુ જગત તો આવું જ છે ગટર ગંગા જેવું જ તે એ ભેગું થાય એવા પચાસ ભેગા થાય અને પછી આપણે એક જ બેઠા હોય સારા પચાસ જણા એવું બોલે અને ઢીલો હોય તો છોડી દે છોડી દે એટલે નવો હોય એને વધારે થાય પાછું સત્સંગની અંદર હજુ આમ ચાલતો ને હોય પણ બે પાંચ વર્ષ સુધી આપણે બરાબર જ એને મહારાજે કહ્યું કે એના તો વેન ઉપર વેન ત્યાં તો કાતર જેવી જીભ રાખવી ફરી ઉભો જ ના રહે એક જ વખત જવાબ આપ્યો હોય ને ફરી આપણી આગળ ઊભો જ ના રહે બોલો ઉભો જ ના રહે એવી એક વાર એને જવાબ આપી દેવાનો જોરદાર એટલે ફરી આવે નહીં આપણી સામે એવું કરી દેવું પડે એક ભગત મને છે ને હું સાધુ થવા આવ્યો ને મને સમજાવવા આવે એક ભગત હતા બહુ સારા ભગત તે પછી એ એવું સમજે કે આ ગુરુકુલ છે પ્રવૃત્તિ કહેવાય એટલે મને હું સાધક જીવનમાં હતો મને સમજાવ્યો કે જો ભાઈ તમે સાધુ થાવ ને એ બહુ સારી વાત છે એને મારે કોઈ નાવા નીચોવાણ સંબંધ નહીં માનો પૂર્વાશ્રમ હોય તો ત્યાં નાવા નીચવાનો સંબંધ આપણે ના હોય પણ તોય એ સમજાવ્યો તિલક ચાંદલાવાળો ભગત બહુ હારો ભગત જ્ઞાની ભગત વચનામૃતની ખબર પડે નિષ્કુળન કાવ્યની ખબર પડે હોય કરે મને કે તમે સાધુ થાવ છો બહુ હું રાજી કે મેં કીધું આ રાજી હું ભાવે કહો મને કે પણ તમે છે ને આ તમારા ગુરુ બહુ હારા બધું સારું પણ પ્રવૃત્તિ માર્ગ વાળા છે કે એટલે આ ને આ બધી પ્રવૃત્તિ છોકરા બનાવવાનું આ બધું હોય ને એ કલ્યાણ ના થાય કે આત્યંતિક કલ્યાણ માટે નિવૃત્તિ પર ગુરુ જોઈએ એટલે એને મને બે ચાર સંતોના નામ દીધા નિવૃત્તિ પરાયણ બહુ સારા સંતો છે મોટા સંતો છે પણ મને પ્રતિતિ આવી ગયેલી ગુરુજીમાં મારે તો કઈ જવું નહોતું બધું સારું જ હોય જગતની અંદર પણ મારે મને જે મળ્યું એના જેટલું મારા મારા માટે સારું બીજું કોઈ ના હોય સૂતરફેની પડી છે ને હલવાસનય પડ્યું છે પણ મને ફેની જ ભાવે છે ભાવી ગઈ છે મારી જીભને લાગી ગઈ છે તો મારે હલવાસનને જોવાની જરૂર નથી એ સારું જ છે પણ મારે જોવાની જરૂર નથી સૂતર ફેનીથી હું તૃપ્ત છું એમ મને જ્યાં મળ્યું છે એનાથી હું તૃપ્ત છું મને જો તરસ લાગે મને એમ લાગે કે હજુ તરસ્યો છું તો મારે ક્યાંક પીવું પડે મને એવું લાગે કે મારી મારી પાસે આ થાળી છે ભોજનથી મારું પેટ નથી ભરાતું તો હું ફૂલ ડીશ ગોતવા નીકળું બીજી પણ મારી પાસે જે ડીશ છે એ એટલું છે કે હું ખાઈ નથી શકતો તો પછી હું બીજી ડીશ ઉપર નજર શા માટે રાખું પંજાબી પડ્યું છે બંગાળી પડ્યું છે પણ મારે ગુજરાતી ડીશમાંથી જ મારું પેટ ભરાઈ છે તો મારે બીજું જોવાની જરૂર જ નથી મને એમાં સંતોષ છે મેં કીધું કે પ્રવૃત્તિ માર્ગવાળાને શું થાય મને કહે કે એ ખબર નહીં પણ પ્રવૃત્તિ માર્ગની અંદર કલ્યાણ ના થાય કે અને એવું સાંભળ્યું છે કે આ પ્રવૃત્તિ માર્ગને બધું હોય ને એમાં તો બધું બહુ પ્રોબ્લેમ થાય પછી અને કેવું કે અંતકાળ પછી આમ આવે ને તેમ આવે ને બધી બહુ વાતો કરી એવું જ્ઞાની ભગત નિષ્કોણ આવે પાંચ છ કડી ગઈ મારી પાસે વૈરાગ્ય વૈરાગ્યની કડીયો ગઈ ગ્રહસ્થ મેં કીધું બહુ સારો તમારો ઉપદેશ બહુ સારો છે વચનામૃતનું મને બહુ આછું પાતળું જ્ઞાન હતું એ સમયે બહુ કંઈ વચનામૃતનું જ્ઞાન નહીં પણ મહારાજની દયાથી મને એ વચનામૃતના નંબરો યાદ રહી ગયેલા થોડા એટલે મેં કીધું કે તમે મને પ્રથમનું એકત્રીસવું વચનામૃત પ્રવૃત્તિ માર્ગવાળો છે તો નિવૃત્તિ માર્ગવાળા કરતાં શ્રેષ્ઠ છે પ્રવૃત્તિ માર્ગવાળો છે નિવૃત્તિ માર્ગવાળા કરતાં શ્રેષ્ઠ છે અંત્યનું એકવીસમું વચનાવૃત્ત મહારાજ કે પ્રવૃત્તિ અમે કોને નિવૃત્તિ અમે ભગવાનના ભક્તને અર્થે જે પ્રવૃત્તિ કરવી એને નિવૃત્તિ જાણીએ છીએ આ કાંઈ પ્રવૃત્તિ છે આ કથા કરવી ગુરુકુલમાં ગુરુજી હો છોકરા ગરીબના ભણતા હોય એને કપડાં એનું ખાવા પીવાનું ભણવાની ફી બધી પૂરી કરે પ્રવૃત્તિ છે હો સ્વામિનારાયણ ભજે છે એ નિવૃત્તિ છે નિવૃત્તિ છે ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ કરવી એને જ અમે નિવૃત્તિ માનીએ છીએ હવે એની ખબર ના હોય આપણને અને આપણા મગજમાં જો ના હોય તો શું દશા થાય એની વાત આપણને સાચી લાગે એની વાત સાચી લાગે હવે એને પ્રવૃત્તિ નિવૃત્તિની કંઈ ખબર જ ના હોય પણ એને એક એવો મોહ હોય કે ભાઈ આ છોકરો સાધુ થાય છે તો થતો હોય તો અહીં થાય તો વધારે સારું એને એવો એક મોહ હોય બીજું કંઈ ના હોય પણ એને એવો મોહ હતો તો તો મને મને પછી ખબર પડી કે આ આ આવો મોહ હજુ હજુ એ ગમે ત્યારે ભેગા થાય ને હું દરવાજે ઊભો હોઉં ને હું આ દરવાજે હોઉં ને તો એ બીજા દરવાજેથી જતા રહે હજુ હું મને હામાં મળે ને હું પૂછું મેં કીધું ભગત આ પ્રવૃત્તિ ના નિવૃત્તિ કેવી એવું પૂછું હજુ પૂછ્યું એ ભગતને કે ભગત પ્રવૃત્તિ નિવૃત્તિ કેવી લાગી આ આમના તો હવે ભેગા જ નથી થવાનું થતું ઘણા વર્ષોથી પણ આવે તો હું પછી શરૂઆતમાં બહુ પૂછતો ભેગા થાય ને કીધું ભગત કેવું લાગે છે આ પ્રવૃત્તિમાં નિવૃત્તિ નિવૃત્તિમાં પ્રવૃત્તિ કેવી લાગે છે આવું પૂછવું કે સ્વામી માફ કરજો એવું કે એટલે કહેવાનો અર્થ એ છે કે આપણને જે મળ્યું હોય એની અંદર પણ કંઈ મેનુટોનું આવે સારા તરફથી આવે તો પણ આપણને એટલી ખુમારી રહેવી જ જોઈએ મને મળ્યું છે મને મળ્યા જ મહારાજ મને મળ્યા જ મારા ગુરુજી મને મળ્યા જ મારા સાધુ મને મળ્યું છે આ મંદિર મારી માટે પૂરતું છે અને એક વસ્તુ બહુ નક્કી છે જો આપણને અસંતોષ હોય તો એવી જગ્યાએ રહેવું પણ ના જોઈએ હું ગુરુજી પાસે રહું અને મને હૃદયમાં અસંતોષ જ રહે કે ના મારા ગુરુજી પૂર્ણ મારે હજુ તો આ નહીં પેલા જેવા નથી તો મારે ગુરુજી પાસે રહેવાય જ નહીં મારે ત્યાં જ જતું રહેવું જોઈએ હરિભગતને એવું લાગે કે આ ગુરુજીને આ સંતો પાસે ઓલું છે તેવું નથી તો એને પણ જ્યાં એને સારું લાગે ત્યાં જતું રહેવું જોઈએ શા માટે કારણ કે એને એક જગ્યાએ પ્રતીતિ નથી એટલે એને ફાયદો જેવો જોઈએ એવો થશે નહીં જે જગ્યાએ ઉતરવું ત્યાં ઊંડું ઉતરી જવું પછી એટલું ઊંડું ઉતરવું જોઈને ઉતરું પણ એટલું ઊંડું ઉતરવું કે ત્યાંથી કોઈ નીકળવાની ઈચ્છા ના થાય શ્રીજી મહારાજ કે વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલી ચોડી હોય એમ ચોંટી જવું પણ કેટલાક છે ને કેટલાક પરગંધીલા હોય સમજે ને પરગંધીલા ના થવું ગુરુજી ઘણી વખત કે દાદા ગુરુજી એવું કહેતા પરગંધીલા ના થવું પારકો આકાર પારકો આકાર જો એ પણ એવો છે એમ પરગંધીલા થવું એ પણ એવું છે કે પોતાને મળ્યું છે એમાં એને સંતોષ નથી અને હવે તમારી પાસે નિશાન ગાડી જ છે તમે નિશાન ગાડીમાં સંતોષ માનો ને તમને ખબર છે મરસિરીઝ લાવવાના નથી મારા વેંત તો હું કરવા પછી મર્સિડીઝ બાજુ જોઉં નિશાનમાં સંતોષ માનો બરાબર અને જો નથી જ તમને એ થતું તો દેવું મર્સિડીઝ લઈને ફેરવી લો આ જ મરશો અને પછી મર્સિડીઝની વાસના એ મરશો એવું નહીં તો આ તો સત્સંગ છે કલ્યાણ માટે નીકળ્યા છે હવે મને એ સંતોષ જ ના થાય તો પછી મારે કોઈક સંતોષ થાય એવું સ્થાન ગોતવું પડે કહેવાનો અર્થ એ છે તીતારામની કથામાંથી એ પણ શીખવા જેવું છે કે જ્યાં નિષ્ઠા બાંધીએ ત્યાં સંપૂર્ણ બાંધીએ પછી કોઈ ગમે એવું બોલે તોય પણ એ નિષ્ઠામાંથી ક્યારેય પાછો ના પડે આવું એને થવું પડે અરે મૂળજી બ્રહ્મચારીને શ્રીજી મહારાજમાં એટલું બધું હેત હતું ને તો મૂળજી બ્રહ્મચારી તો જ્યારે મહારાજ નીલકંઠવરની સ્વરૂપે લોજમાં આવે ને તો મૂળજી બ્રહ્મચારી મહારાજને જોયા જ કરે જોયા જ કરે જોયા જ કરે બહારનાની વાત નહીં અંદરના રામાનંદ સ્વામીના શિષ્ય એવા એક બે જણા ત્યાગી મૂળજી બ્રહ્મચારીને કે તું એને તું એનારે પરણ્યો છે કે તે લગ્ન કર્યા છે ને યારે કે મૂળજી બ્રહ્મચારીને આવું કીધેલું તે પણ એવું કહેવાવાળા હતા ને એનું સત્સંગમાં હું થયું હશે ખબર નહીં પણ મૂળજી બ્રહ્મચારી છે ને એ શ્રીજી મહારાજના મુખે નિર્દોષ શબ્દમાં લખાઈ ગયા કારણ કે નિર્દોષ છે એમાં ભગવાન જેવા ગુણ વર્તે છે એમાં લખાઈ ગયા કારણ કે ભગવાનમાં ખેંચાયેલા હતા બાજુમાં જ રહેતા હતા પણ એને એવું કીધું કે તે લગ્ન કરે છે એની દ્રષ્ટિ કેવી બ્રહ્મચારીની કેવી એટલે મેનું ટોનું એવું નથી કુસંગીનું જ વાગે અંદર નાનું પણ વાગે અંદરનો હરિભગત હોય સમુદાયને એની એની અનહમજન હોય તોય મેનું ટોનું વાગે હવે કોઈ આપણે એક જ સમુદાયમાં રહેતો હોય મંદિરે જ આવતો હોય દર સેટરડે આવતો હોય બરાબર પણ એકની નિષ્ઠા નેવું ટકા છે અને એકની નિષ્ઠા પચાસ ટકા છે એટલે પચાસ ટકાવાળો હંમેશા એવું વિચારવાનો કે આપણે કરવું જોઈએ પણ આટલું બધું નહીં એક ધર્મ નિયમની અંદર આપણા જ પરિવારનો હોય પણ એક ધર્મ નિયમમાં પંચાણું ટકા હોય અને એક ધર્મ નિયમમાં ચાલીસ ટકા હોય એટલે ચાલીસ ટકાવાળો પંચાણું ટકાનું જો ગુણ ગ્રહણ નહીં કરતો હોય ને તો એ એવું જ વિચારશે ધર્મ નિયમ પાળવાના હોય પણ લિમિટમાં ભક્તિ કરવાની હોય પણ લિમિટમાં એટલે એ પણ જે પંચાણું ટકાવાળો છે એના માટે એ શબ્દ કુસંગરૂપ છે એને ગ્રહણ ના કરે એને હેઠા ના આવે આવવું હોય એને એવું લાગે કે ભાઈ મારી બહુ પકડ છે આમાં એવું બધા ભક્તોને થાય છે તો એને પૂછાઈ લેવું જોઈએ સંતોને કે મારું આવું થાય છે મારે કેટલું નીચે ઉતરવું સંતો કે ભાઈ આટલા નીચા ઉતરી જાવ ઓકે ઉતરી ગયા પૂરું થઈ ગયું પછી વાંધો નહીં હમણાં જ આપણા ભક્તો હતા એક જગ્યાએ જવાનું થયું ત્યાં આગળ એ ભગતને ત્યાં આપણા દૂર સુધી બરાબર એ ભગતને ત્યાં જવાનું ઠાકોરી જમાડવાના હવે બહુ લાંબુ ડ્રાઈવ કરીને જવાના હતા અને ઠાકોર જમાડવાના હવે ત્યાં એ ભગતને ત્યાં જે એવો પ્રસંગ હતો મરણ પ્રસંગ એટલે ત્યાં બનાવવાવાળા પછી એના કોઈ સંબંધીઓ હોય બીજા હવે એ લોકો કેટલો ધર્મ પાડતા હોય એ આપણા આ ભક્તોને ખબર ના હોય ઓલા ભગતનો આગ્રહ તમે માર્ગેર આવો છો માર્ગેર જમજો જ બરાબર હવે આ ભક્તો કે સ્વામી કરવું શું જવાના જ દસ કલાક ડ્રાઈવ કરીને અને ત્યાં ભગતનો આગ્રહ છે કે અહીં જમજો જ બનાવવાના છે મેં કીધું વાંધો નહીં એક હરિભગત રાજી થાય છે ને એક દિવસ મહારાજને સંભારીને જમી લેજો તમે તો ભગતને ત્યાં જમો છો ને જમી લેજો તો એ લોકોએ જમી લીધું એ લોકોએ જમી લીધું તો ધર્મ એનો ના ગયો કેમ કારણ કે એને સાધુના કહેવાથી એને નહોતું જમવું એને તો એવી જ ઈચ્છા હતી કે મારે જમવું જ નથી પણ એને એક સાધુએ કીધું કે અને સાધુએ કેમ કીધું એને એમ વિચાર્યું કે હામે ઓલો ભગત છે એને એવું દુઃખ ના થાય કે મારે ઘેર હરિભક્તો આવ્યા ને ભૂખ્યા ગયા એને ત્યાં પ્રસંગ જ એવો છે એટલે એને ત્યાં બીજું કોઈ આયોજન થઈ શકે એમ નથી હવે એના મધર હોય કે એના બેન હોય કે કોઈ હોય એને બનાવ્યું અને કર્યું કદાચ સે જ પાછું થઈ ગયું તો આત્યંતિક કલ્યાણ નહીં બગડી જાય ઓલા ભગતનું કારણ કે સાધુના કહેવાથી જ મેં કહેવાનો અર્થ એ છે કે કેટલીક વસ્તુ એવી છે કે ધર્મ નિયમ પાળતા હોય ભક્તિ કરતા હોય સેવા કરતા હોય બધામાં અપ લેવલનું હોય કોઈ લોઅર લેવલથી જોઈને એવું કે ને તોય પણ કારણ કે હંમેશા જીવને એવી ટેવ છે કે આ મારા જેવો થાય દરેકને એવી સમજણ હોય કે આ મારા જેવો થાય આ મારા જેવો થાય આ મારા જેવું સમજે તો ઠીક એટલે જે વધારે પાડ તો ઓછું પાડતો હોય ને એને એવું જ થાય કે આ મારા જેવું સમજીન થોડું ઓછું કરે ને તો બહુ સારું છે ઓછું કરે તો બહુ સારું છે એને એવું જ થાય અને વધારે પાડતો હોય ને એને એવું થાય કે આ મારા જેવું સમજીન વધારે પાડે તો બહુ સારું પણ હારી હમજન કોની કહેવાય કે જે વધારે પાડે છે એની સારી કહેવાય પણ એને પણ પાછો એવો દુરાગ્રહ તો ના જ રખાય કે હું આ કેમ આવું ના કરે ના પ્રેમથી જે ઉપર હોય ને એને નીચેવાળા પર દયા કરવી પડે તમે સત્સંગમાં આગળ છો ધર્મ નિયમમાં ભજનમાં તપમાં બધામાં તો આપણાથી જે ઓછા હોય ને એના પ્રત્યે ઘૃણા ના થાય ઘણી વખત શું થાય કે જે વધારે પાડતો હોય ને વધારે કરતો હોય ને એને બીજા ઓછા કરતા હોય એના પ્રત્યે ઘૃણા થાય ઘૃણા એટલે સમજો છો ને આમ જેલેસી થાય એવું ના થવું જોઈએ દયા થવી જોઈએ દયા આવવી જોઈએ કે ઓહો આઈ ભગવાનના ભગત છે આઈ મારી સાથે આવે છે હું જે ભગવાનના સંતોને સેવ સેવું છું એને જ આ સેવે છે એવા સંતો ભેગા રહે છે આઈ જો મારા જેવું સમજે તો કેટલું સારું આ મામા હવાર આવે તો મામા ઘણા બધાને કહે કરે ભાઈ આવો ને હવારે તો મારે જોર રહે ક્યારેક રજા પડે તો આવે રાઇટ પણ મામા એવું ના વિચારે સારું છે કોઈ આવતું મારે જ એવું ના વિચારે પણ એ એવું કે આવજો ને આવે ભગત તો એ દયા છે એ દયા કહેવાય પણ આપણે કરીએ છે અને આપણને પ્રત્યેની આપણે કરીએ છીએ કરતા એટલે બળતરા થાય છે તે જેલેસી છે એ આપણને સત્સંગની અંદર જે કરીએ છીએ એનું પણ ફળ ના લેવા દે હું ઘણી વખત નથી કેતો કંઈ ગંદો હોય ખૂનો એક અને જેને સાફ કર્યો એને બહુ સારું કર્યું હવે એ જ્યારે આવે ત્યારે એને ખૂણામાં ગંદુ પડ્યું હોય આડું અવડું પડ્યું હોય બધું એ જ દેખાય છે અને કમ્પ્લીટ કરી દેશ હવે એ સમયે બીજા પાંચ વ્યક્તિ એ જ વીકડેઝમાં આવીને ગયા હોય પણ એને કશું ના દેખાયું હવે ઓલાન દેખાય છે એને ખબર છે કે સવાર આઠ વાગે આ આવ્યા હતા અને આ આવ્યા નવ વાગે એને જોયું એને કરી દીધું પણ એ પાંચ દિવસ પછી એવું વિચારે આવે છે પણ કાંઈ જોવાનું નહીં કશું નહીં એના પ્રત્યેનો ખરાબ ભાવ કરે પણ ના શ્રીજી મહારાજને તમારી પાસે સેવા કરાવી હતી એટલે મહારાજે ખૂનામાં ગંદુ છે તમને જ બતાવ્યું એને નહોતું બતાવવું કારણ કે એની પાસે મહારાજને સેવા નહોતી કરાવી તમારી પાસે કરાવવી હતી આવી સમજણ જો રાખે મહારાજનો કેટલો રાજીપો કે પાંચ ભગત આવીને ગયા પણ મહારાજે કોઈને સેવા ના આપી અને મને આપી તેને પોતાના ભાગ્યનો અહોભાવ અનુભવે અને કદાચ પહેલાં પાંચ ભક્તોમાંથી કોઈ ભક્તને એના પ્રત્યે બહુ રિસ્પેક્ટ હોય તો એ ભગતને પછી ભેગા થાય ત્યારે કે ભગત તમે આવો ને ત્યારે થોડું અહીં આવું જોતું રહેવું હું આવ્યો ત્યારે તમે અમારા આગળ જ આવીને ગયા ત્યાં ખૂનામાં પડ્યું હતું આને જો ધીરે રહી આમ લઈને મૂકી દઈએ તો આપણે સારું દેખાય મંદિરનું કોઈ આવે તો સારું લાગે તો એને પણ તરત એક્સેપ્ટ કરે એ દયાએ કરીને કીધું કહેવાય પણ સીધું જ પેલો ભેગો થઈને તમે એમ કહો આંખો છે કે કોળિયા છે આ કચરો પડ્યો જોતા નથી તો ઓલાને શું થાય ઓલોય પાછો પડે અને આપણું પણ અહમ વધે એટલે ઊંચો હોય એને પણ કેવો વિચાર રાખો નીચો હોય એને પણ કેવો વિચાર રાખો સત્સંગમાં બધું સમજણથી ચાલે છે આખો સત્સંગ સમજણથી જેટલો ચાલે ને એટલો સુખી સમજણ વિના જો ચાલે ને એટલે વધારે કરતો હોય તોય દુઃખી ને ઓછું કરતો હોય તોય દુઃખી એટલે ઓછું કરતો હોય ને એ ક્યારેક આવી વાત કરે એ મોડા પાડવાની વાત કરે તો સમજવું કે એ હજુ કાચા છે એટલે એનો વિચાર એવો જ હોય એનો વિચાર એવો જ હોય આ મોંઢો શરૂઆતમાં બહુ પ્રશ્ન થાય એના ઘરવાળા નવા સત્સંગમાં અને આને આમ ને આમ ને આમ આવું બધું આવે પછી આવે એટલે પ્રશ્ન મેં કીધું જો ભાઈ નવા હોય એને પાછું આપણે વિચારવું કે એને આપણા પ્રત્યે ભાવ થાય એવું કરવાનું કે એને આપણા પ્રત્યે રિસ્પેક્ટ ભાવ થાય પછી એને ધીરે ધીરે તમારા પ્રત્યે ભાવ થાય એટલે તમારી વાત મનાશે એને જોયું જ નથી અનુભવ્યું જ નથી એને ખબર જ નથી એઠું ચોખ્ખું આ કેવું અને સીધું જ તમે એની પર મારો કરો કે આ કરો ના કરે એને એની રીતે જીવવા દો તમે તમારી રીતે જીવો તમે પણ એવી રીતે જીવો કે એ ડિસ્ટર્બ ના થાય એ ડિસ્ટર્બ ના થાય તમારો ધર્મ પાડતા પણ એ ડિસ્ટર્બ ના થાય એવી રીતે જીવો એટલે ધીરે ધીરે એને પછી ભાવ થશે કે ના ભાઈ આ સાચું છે પછી એ સત્સંગમાં વળશે એટલે ઉપર નીચે બધાને બધું વિચારવું પડે નહીં તો પ્રોબ્લેમ થાય અને કુસંગીને તો પાજી પડાવની છાયામાં તો ડબાવવું જ નહીં એને તો મોઢા મોઢ જવાબ દેવો પણ સત્સંગમાં જે હોય અને અણહમજવું હોય ઓછી સમજણવાળા હોય તો એને પ્રેમથી દયા કરીને સમજાવવા એવી રીતે કરવું એટલે આ તો મેં બે વાત કરી આમાં તો કુસંગીની જ વાત છે પણ આપણે અનુભવમાં કેવું કે આપણી આગળ કુસંગીઓ આવે જ નહીં આવે ખબર પડી જાય ને એટલે પણ આપણી આગળ સત્સંગીઓ ઘણી વખત આવે કે જેની ઓછી સમજણ હોય એવા આવે ત્યારે એની ઉપર દયા રાખવી માટે બધા સાવધાન રહેજો આને લેવા ભગવાન આવવાના છે એટલે મને કહેજો ભાઈ આવે તો હા એવું કહે છે રખે રહી જાઈએ દર્શન વિના ને દિના જોજો ભાઈ ભગવાનના દર્શન તમને થયા તમે જોયા ભગવાન નથી જોયા ને આને લેવા આવવાના છે જોઈ લેજો ત્યારે દર્શન વિના રહી ના જતા આને લેવા આવશે ભગવાન એક કહે હું સાથ જાલી વિમાન દાંડીયો હાથ બોલો આ કેવી મસ્કરી કરે છે એક કે હું જતો રહીશ વિમાનના આવે ને પકડીને જઈશ તિતા કેજે આ તારે ભગવાન આવે મને કહેજે હું આવી સારું આવું બધી મસ્કરી કરે છે ભગતની એમ બોલે ખડાઈ માં બહુ ને વૃદ્ધ સહુ નાના મોટા યુવાન ને વૃદ્ધ હાર હારે જેને ભગવાન નથી ભજવા ને એ તો એસી વર્ષે નથી ભજતો આ એ તો એસી વર્ષે યાદ ધંધો બોલો કેટલા એસી વર્ષે નહીં સ્ટોર ગોતવા નીકળતા એસી વર્ષે સ્ટોર ગોતવા નીકળે બોલો એક વાર એક ફોન આવ્યો વર્ષના દાદા સ્વામી તો ધંધો કરવો છે એટલે વર્ષે હજુ આજ્ઞા હજુ બોલો મેં કીધું પણ દાદા હું કામ તમારે પંચોતેર વર્ષે આવે ધંધો કરીને શું કામ છે તો કે સ્વામી નવરા બેઠા જ ઘેર અને પૈસા પડ્યા છે મેં કીધું મંદિરમાં ઘણી જરૂર છે મંદિરમાં બહુ પૈસાની જરૂર છે આવે જો તમારે મરણ મૂડી કરતાં વધારે હોય તો મૂકતા જાઓ પણ જીવ આવે નથી થતું આખી જિંદગી જે કરી હોય ને એ જ થાય લો તમને બધાને કેવું થાય છે કે નિવૃત્તિ પરાયણ થઈને ભગવાન ભજી એમ જ થાય છે ને આ મામાને કહી દો કે ભાઈ આજ બપોર આ છે તો કે સારું તેલ પીવા ગયો ધંધો રોકાઈ જાય તમને કેમ થાય હરીશભાઈ કે આ જોબ આવે પડતી મૂકે કંઈ જરૂર નથી પણ ઇન્સ્યોરન્સ માટે કરવી પડે આ દેશમાં એમ જ થાય છે ને પણ એની પાછળનું કારણનું સત્સંગનો રંગ લાગ્યો એટલે બાકી માણસને એમ થાય ટાઈમ કેમ કાઢવો ભગવાનના ભગતને એમ થાય ટાઈમ ચોવીસ કલાક ઓછા પડે છે અને જગતને એવું થાય છે ટાઈમ કેમ કાઢવો હું કરવું છું કરવું શું માળા નથી કરવી કથા નથી સાંભળવી સેવા નથી કરવી એ કરે શું બોલો શું કરે અત્યારે તો મેં સાંભળ્યું હોસ્પિટલોની એ મરણ પ્રસંગે એટલે કે મૃત્યુ પામવાનો એ ખબર પડે કે આવે આને થોડા દિવસમાં મરવાનો છે એટલે હોસ્પિટલમાં બહુ સરસ બધું બનાવી દે એને એવું લાગે હું સ્વર્ગમાં બેઠો છું અને મૂવી ડાન્સ ખાવું પીવું એટલે કે તું મહિનામાં મરવાનો પણ એ મરતા મરતા સુખેથી મરે એટલે કે એવું હોસ્પિટલોમાં આવે એવું આયોજન કરવામાં આવ્યું છે કે એની આજુબાજુની અંદર એને આમ એન્જોય થાય ને એવું જ બધું હોય એને બોલો મરતા એ હવે એન્જોય કરતો કરતો જાય ગધેડો જ થાય ફરી કારણ કે એ જ જોઈએ ને બીજું જોઈએ શું એમ બોલે ખડાઈ માં બહુ બાળ જો બનને વૃદ્ધ સહુ એમ કેતા વિત્યા કાઈ દન તજ્યુ કાળે કરી તીતે તન થોડા દિવસો ગયા અને તીતા રામના પ્રાણ છૂટ્યા આવ્યા તેડવા તેને વિમાન ગના સંત બેડા ભગવાન કોટી કોટી સૂર્યાને સમાન શોભે અલૌકિક તે વિમાન તેના તેજમાં ઢંકાનું ગામ પામ્યા આશ્ચર્ય પુરુષને વામ સહુ કહે મારા ગામમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો જે જોવે બધાને થાય કે આ એ જમાનો લાઇટનો નહોતો આટલો બધો પ્રકાશ ક્યાંથી જે તેજ કોઈ દી કોઈ જોયું જ નથી એવું મહારાજે આખા ગામમાં તેજ ફેલાવ્યું બધા કે મારા ઘર ઉપરથી વિમાન ચાલ્યું આ તીતો તો વિમાનમાં દેખાઈને ચાલ્યો ભાઈ વાત હાચી પડી આપણે તો બધાય બોલતા હતા જેવું તેવું પણ વાત સાચી પડી ભગવાન આવ્યા અને લઈને ચાલ્યા આજે પણ ઘણાને દર્શન થયા હાવ અજાનો માણસ હોય દર્શન થાય કે આ વિમાન આવ્યું લોયાની અંદર જ્યારે આપણો પ્રતિષ્ઠા ઉત્સવ હતો ને ત્યારે એક દરબારને ત્યાં એક જણ ધામમાં ગયા હતા તમે હતા ને મામા ઉત્સવમાં લોયા પ્રતિષ્ઠા વખતે ત્યારે એક દરબારને ત્યાં એક માજી કોઈ ધામમાં ગયા હતા એ માજીએ જ્યારે મંદિર જોડી પર્વ કેવું હતું ને ત્યારે પોતાનું એક સોનાનું બુટ્ટું હતું એ આપી દીધું હતું એને અને એને લેવા જ મહારાજ આવે દરબારને ત્યાં ત્યારે મંડપની અંદર બહાર ઘણું પબ્લિક ઊભું હતું એટલે ઘણા બધા હતા ને જો વિમાન ચાલ્યું જો વિમાન ચાલ્યું કે હવે બધાને જ પેલું ચમકતું વિમાન દેખાય એવા પાંચ દં ને જમાયું અને પેલી પ્રજા બધી વિમાન બલૂન 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 હવે લોયા પરથી બલૂન જતું જ ના હોય બરાબર ના કોઈ એર ઇન્ડિયા જતું હોય ના બ્રિટિશ જતું હોય ને ત્યાંથી ત્યાં પછી બધા ભેગા થઈ ગયા કે વિમાન ગયું વિમાન ગયું ક્યાં ગયું આમ તે બધું પંડપમાંથી ઘણું બધું માણસ ઊભું થઈને બહાર નીકળ્યું પરમપુજજી માધવપ્રિયદાસજી સ્વામી છારોડી ગુરુકુલ એમનું પ્રવચન ચાલુ હતું બધા ઊભા થઈને બહાર નીકળે એટલે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું ભાઈ બધા બેસી રહો આવા મોટા સાધુ બોલે જ પણ પેલું વિમાન જોવા નહીં અંદર એટલે એટલે બધી પ્રજા બહાર અને પાછા થોડી વારથી આલ્યું કે વિમાન ચાલ્યું વિમાન ચાલ્યું વિમાન ચાલ્યું અને પછી ખબર પડી કે આને ત્યાં માજી ધામમાં ગયા હતા અને બધાને આમ વિમાન જાણે આમ નજીક હોય ને એવું દેખાયું એ લોકો જેને જોયું ને કે આ વિમાન અહીં નજીક ચાલ્યું એવી રીતે જાણે જોયું ના હોય એવું પછી ખબર પડી કે આ માજી ધામમાં ગયા કારણ કે લોયા જેવું ધામ ત્યાં આગળ તો ગમે એનો પ્રાણ છૂટે શ્રીજી મહારાજે જ્યાં વિચરણ કર્યું ત્યાં મહારાજ આવે જ વિમાન લઈને એવું છે એટલે થાય છે એવી ઘટનાઓ આજે પણ ઘટે છે દરેકને ના દેખાય મહારાજને જેને બતાવવું એને દેખાય છે ભાઈઓ આપને કરતા ખડાયા તો કૂળું પડ્યું નહીં કાંઈ ગયું વિમાન તીતાને ઘેર તેડી ચાલ્યા તેને રૂડી પેર એમ શીખ માગી જાય ગામ તેમ ચાલ્યો તીતો કરી કામ તીતાએ એનું કામ કરી લીધું ગામના લોકો જે બોલ્યા એ એનું કામ તો થઈ ગયું ને બસ આપણે એવું જ છે જગતને જે બોલવું એ બોલે આપણે ભગવાન ભજ્યા છે આપણે ભગવાનની આજ્ઞા પાડી છે આપણે ભગવાનના મોટા સાધુને સેવ્યા છે આપણો અંધકાળ આમ જ આવવાનો આમ જ આવવાનો આ દેહ ગમે તે રીતે પડે એક્સિડન્ટથી પડે એટેકથી પડે કેન્સરથી પડે કિડની ફેલ થઈને પડે કોઈ મારી નાખે ને પડે પર્વત ઉપરથી પડે પ્લેન તૂટેને પડે પણ આપણા અંધકાળે આમ જ થવાનું આ તિતાને જેમ થયું એમ જ થવાનું એમ જ થવાનું એટલો નિશ્ચય સહિત ભગવાનને ભજવા જગતને જે બોલવું એ બોલે આપણું આમ જ થવાનું છે ગયો વિમાન તીતાને ઘેર તેડી ચાલ્યા તેને રૂડી પેર જેમ શીખી માગી જાય ગામ તેમ ચાલ્યો તીતો કરી કામ જોઈ આશ્ચર્ય પામ્યા જન સૌ લોક કહે ધન્ય ધન્ય આવું ન નીઠ્યું ન સાંભળ્યું પ્રગટ વિમાન તેડીને વળ્યું સાચી ભક્તિએ ભગત તની થયો પરચો કહીએ શું ઘણી આવો પરચો તીતારામને મહારાજે કર્યો માટે આપણે પણ એવી રીતે મહારાજને દિલથી ભજવા મહારાજે એના એ છે સત્સંગે એનો એ છે સાધુ એના એ છે શાસ્ત્ર એના એ છે ધર્મ નિયમે એના એ છે બધું જ એનું એ છે જો મહારાજ એના એ છે એટલે બધું જ એનું એ છે મોટા પુરુષે એના એ છે એના આશરે આપણે બેઠા છે એટલે આપણે પણ ભગવાન ભજીયંતીતા તીતારામ જેવી હિંમત રાખી મહારાજના ધામ સુધી પહોંચી હરે કૃષ્ણ મહારાજની જે શ્રી શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવમ હરે કેશવ કામદમ કારણમ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે હરીકૃષ્ણમી